જામનગર શહેર નજીક રિલાયન્સના સહયોગથી વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય બનશે રાજ્યના અધિક મુખ્ય સચિવ એમ કે દાસ દ્વારા આ માહિતી આપવામાં આવી હતી કુલ બસો પચાસ એકરની જગ્યામાં વિશ્વનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય સાકાર થશે જેને ગ્રીન્સ ઝુઓલોજીકલ રેસ્ક્યુ એન્ડ રિહેબિલિટેશન કિંગડમ નામ આપવામાં આવશે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીની બેઠકમાં આ પ્રાણી સંગ્રહાલય અંગેનો પ્લાન રજૂ કરવામાં આવ્યો છે આ પ્રાણી સંગ્રહાલયમાં જેગુઆર એશિયાટિક સિંહ ચિત્તા રીચ બંગાળ ટાઈગર લેમુર રીચ આફ્રિકા નાથી ગોરીલા વગેરે સહિત મોટા પ્રમાણમાં જળચર જીવો પણ જોવા મળશે આ પ્રાણી સંગ્રહાલય સાકાર થતાં રિલાયન્સના માધ્યમથી શહેરને વિશ્વસ્તરે વધુ એક ગૌરવ પ્રાપ્ત થશે દેશભરમાં ખેડૂતો નવા કૃષિ કાયદાઓનો વિરોધ કરી રહ્યા છે દિલ્હી બોર્ડરે ખેડૂત આંદોલન તેજ બની રહ્યું છે ત્યારે સરકારે હવે નવા કૃષિ કાયદાઓના ફાયદા ગણાવવાનું અભિયાન શરૂ કર્યું છે ગુજરાતમાં રાજ્ય સ્તરે આ જવાબદારી રાજ્યના કૃષિ મંત્રી તથા જામનગરના ધારાસભ્ય આરસી ફળદુને સોંપવામાં આવી છે આજે કૃષિ મંત્રી ફડધુએ પત્રકાર પરિષદ યોજી હતી તેમણે નવા કૃષિ કાયદાઓ અંગેના ભ્રમ દૂર કરવાનો પ્રયાસ કરી આ કાયદાઓ ખેડૂતોના હિત માટે હોવાનો દાવો કર્યો હતો આતકે હાલાના સાંસદ પૂનમબેન માડમ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ખરીદવી છે એ આસાનીથી ખરીદી શકે ખેડૂતને પોતાના ખેતરેથી પોતાનો માલ છે એ વેચાણ થઈ શકશે આજે જામનગર જિલ્લા પંચાયતમાં સામાન્ય સભા યોજાઈ હતી પંચાયતના વર્તમાન હોદ્દેદારોના કાર્યકાળની આ આખરી સામાન્ય સભા હતી જિલ્લા પંચાયત પ્રમુખ નૈનાબેન માધાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલ બેઠકમાં વિવિધ વિકાસ કાર્યો મંજૂર કરવામાં આવ્યા હતા બેઠકમાં ભ્રષ્ટાચારનો મુદ્દો પણ ચર્ચાયો હતો આ મુદ્દે બેઠકમાં ઉગ્ર ચર્ચાઓ થતાં વાતાવરણ તંગ બની ગયું હતું